નમસ્કાર મિત્રો, ગયા લેક્ચર ની અંદર આપણે ધોરણ 12 સાયન્સ માં પ્રકરણ નંબર 3 ની અંદર સ્તન ગ્રંથિ નો અભ્યાસ કર્યો હતો. એના પહેલા આપણે માદા પ્રજનન તંત્ર અને નર પ્રજનન તંત્ર નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજના ટોપિક ની અંદર આપણે એક ખૂબ અગત્યનો ટોપિક એવો જન્યુ જનન એટલે કે પ્રજનન કોષોનું નિર્માણ ગેમેટોજેનેસિસ આપણે આજે સમજવાનું છે. તો શરૂ કરીએ જન્યુ જનન. ગેમેટોજેનેસિસ જન્યુ એટલે પ્રજનન કોષ, નર અથવા માદા પ્રજનન કોષ, અને જનન એટલે નિર્માણ થવું. તો અહીં આગળ પ્રજનન કોષોનું નિર્માણ થવાની પ્રક્રિયા એને જન્યુ જનન તરીકે ઓળખીએ છીએ. આપણે અગાઉ ભણી ગયા એ પ્રમાણે કે મનુષ્યની અંદર નર અને માદામાં અલગ અલગ પ્રજનન અંગો આવેલા હોય છે. નરની અંદર મુખ્ય પ્રજનન અંગો તરીકે એક જોડ શુક્રપિંડ અને માદાની અંદર મુખ્ય પ્રજનન અંગ તરીકે એક જોડ અંડપિંડ આવેલા હોય છે. આ બંને શુક્રપિંડ અને અંડપિંડ છે એ જન્યુ જનનની ક્રિયા દ્વારા એ જન્યુઓ એટલે કે પ્રજનન કોષો એટલે કે જનન કોષોનું નિર્માણ કરે છે. જે પૈકી શુક્રપિંડ માંથી શુક્રકોષો અને અંડપિંડ માંથી અંડકોષો નું સર્જન થાય છે. તો આ બંને શુક્રપિંડ માંથી શુક્રકોષો નું સર્જન અને અંડપિંડ માંથી અંડકોષો નું સર્જન આખું કેવી રીતે થાય એ સમગ્ર ઘટના આપણે અહીંયા સમજવાની છે. તો જન્યુ જનનમાં આપણે એમ કહીએ છીએ કે મનુષ્યની અંદર મુખ્યત્વે નર અને માદા એની અંદર નરમાં મુખ્ય પ્રજનન અંગ તરીકે એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે, જ્યારે માદાની અંદર એક જોડ અંડપિંડ આવેલા હોય છે. આ શુક્રપિંડ અને અંડપિંડ એ મુખ્યત્વે શું કાર્ય કરે છે? તો કે શુક્રપિંડ માંથી શુક્રકોષોનું સર્જન થાય અને અંડપિંડ માંથી અંડકોષનું સર્જન થાય. તો એ ક્રિયા છે, આ બંને ક્રિયાઓ, એ બંને ક્રિયાઓને આપણે શું કહીએ છીએ? જન્યુ જનનની ક્રિયા. હવે જો અહીંયા આગળ શુક્રકોષોનું જનન થતું હોય તો આ પ્રક્રિયા છે એને કહેવાય છે શુક્રકોષ જનન, અને અંડકોષનું સર્જન થાય તો એ પ્રક્રિયાને કહેવામાં આવે છે અંડકોષ જનનની પ્રક્રિયા. એટલે આપણે પહેલા શુક્રકોષ જનન સમજશું અને ત્યાર પછી અંડકોષ જનનની ક્રિયાને સમજવાની છે. તો આપણે શરૂઆત કરીએ શુક્રકોષ જનન. બરાબર, શુક્રકોષ જનનની ક્રિયા સ્પર્મેટોજેનેસિસ. આપણે અગાઉ શુક્રપિંડની આંતરિક રચના સમજી ગયા છીએ. હું થોડી અહીંયા આકૃતિ દ્વારા ફરીથી સમજૂતી આપું, કારણ કે આપણે આ ટોપિકને સમજવા માટે આકૃતિ થોડી અગત્યની છે, જરૂરી છે. તો આપણે શુક્રપિંડની આંતરિક રચના ભણ્યા, એની અંદર આપણે આવી આકૃતિ દોરી હતી. આ શુક્રપિંડની સૌથી બહારની રચના ટ્યુનિકા આલ્બિજુનિયા, એની અંદર આવા ખંડો જોવા મળે છે જેને આપણે શુક્રપિંડીય ખંડો કહેતા હતા. આ રીતે આ શુક્રપિંડીય ખંડોની અંદર 1-3 ની સંખ્યામાં આવી નલિકાઓ જોવા મળતી હતી,
अच्छा अभी नलिकाओं ने आपने शू कहता था शुक्रोत्पादक नलिकाओं, तो आ शुक्रोत्पादक नलिकाओं आपने शुक्रकोष जनन की क्रिया समझवा माटे मददरूप थशे। એટલે આ જે શુક્રોત્પાદક નલિકાઓ છે, માત્ર સમજૂતી માટે હું એક બે દોરું છું, હવે આ શુક્રોત્પાદક નલિકાને જો આપણે બહાર કાઢીએ તો આપણે માની લો કે આવી આપણને દેખાય છે, બરાબર। હવે આ શુક્રોત્પાદક નલિકા એનો જ્યારે આપણે છેદ લઈએ અને આમ કટ કરીએ અહીંયાથી અને એને આપણે આમ સામે જોઈએ તો આપણને અહીંયાથી આ કટ કરેલો ભાગ એ કેવો દેખાશે, તો કટ કરેલો ભાગ આવો આપણને ગોળ દેખાશે। બરાબર, આવો આખો ગોળ દેખાશે। હવે આ જે ભાગ છે એ ખરેખર જનન અધિચ્છદ સ્તર ધરાવે છે। સામાન્ય રીતે મનુષ્યની અંદર નરમાં શુક્રકોષ જનનની ક્રિયાની શરૂઆત એ યૌવન આરંભે થાય છે। આપણે અગાઉ ભણી ગયા છીએ કે ખાસ કરીને નર અને માદાની અંદર પ્રજનન તંત્રના વિકાસની શરૂઆત એ તરુણાવસ્થાથી થાય છે। તો અહીંયા આગળ ખાસ આ શબ્દને યાદ રાખજો કે શુક્રકોષ જનનની ક્રિયા એ યૌવન આરંભે એનો પ્રારંભ થાય છે। અહીંયા આગળ શુક્રોત્પાદક નલિકાની અંદર ચોક્કસ પ્રકારના આદિ શુક્રકોષો તરીકે ઓળખાતા કોષો, ફરીથી બોલું છું શબ્દ, આદિ શુક્ર કોષો તરીકે ઓળખાતા શબ્દોમાંથી શુક્ર કોષોનું નિર્માણ થાય છે। હવે થોડી આ રચના આને આપણે સમજીએ વધારે ડિટેલમાં, તો અહીંયા આગળ આ ભાગમાં જનન અધિચ્છદીય કોષો યુક્ત આખું સ્તર જોવા મળે છે। જનન અધિચ્છદીય સ્તર છે। હવે અહીંયા આગળ જુદા જુદા પ્રકારના કોષો આવેલા હોય છે, જે આપણે હમણાં આપણે વધારે ડિટેલમાં આકૃતિ દ્વારા સમજશું, બરાબર છે। અહીંયા આગળ આવા જુદા જુદા પ્રકારના આ બધા કોષો અહીંયા આવેલા હોય છે। ઓકે, હવે જે સમજવાનું છે કે એમાંનો આ એક પોર્શન જો આપણે કાઢીને સમજી આકૃતિ દ્વારા સમજીએ તો હવે એ કેવો દેખાય છે એ સમજો, કે આ ભાગ છે એ જનન અધિચ્છદ છે। હવે આ જનન અધિચ્છદ છે એની અંદર મુખ્યત્વે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે કેટલાક મોટા ઘનાકાર અધિચ્છદીય કોષો આવેલા હોય છે, જેને એક શબ્દ વાપરું છું એ બહુ અગત્યનો શબ્દ છે, આ ખાસ ખ્યાલ રાખજો, પ્રાથમિક જનન કોષો જેને કહેવાય છે, જેને અંગ્રેજીમાં PGC એટલે કે પ્રાઇમરી જર્મ સેલ તરીકે ઓળખવામાં આવે છે, પ્રાથમિક જનન કોષો। આ પ્રાથમિક જનન કોષો એક ઘનાકાર હોય છે અને બીજા એક કોષો લાંબા હોય છે, જેને સર્ટોલી કોષો કહેવાય, જેની અગાઉ આપણે ચર્ચા કરી ગયા છીએ। આવા બે કોષો એ આ જનન અધિચ્છદની અંદર અહીંયા આગળ જોવા મળે છે। આ ભાગની અંદર આવા બે કોષો છે, ફરીથી કહું છું, એક પ્રાથમિક જનન કોષો અને બીજા એ છે સર્ટોલી કોષો। આ સર્ટોલી કોષો એ લાંબા હોય છે, જે આની અંદર આપણને જોવા મળે છે। આ ઉપરાંત આપણે એવું શીખી ગયા હતા કે અહીંયા આગળ આ ભાગની અંદર અહીંયા બધી રુધિર વાહિનીઓ રહેલી હોય છે, એ રુધિર વાહિનીઓ અને લેડિંગના કોષો જે આંતરાલીય કોષો કહેવાય, આંતરાલીય સ્થાનોમાં હોય છે, તો એ આંતરાલીય કોષો આપણને અહીંયા જોવા મળશે, અહીંયા લેડિંગના કોષો હશે વચ્ચે વચ્ચે, બરાબર। ચલો આ બધા લેડિંગના કોષો છે, આ જનન અધિચ્છદ છે। હવે મેં તમને કીધું એમ
કે શરૂઆતની અંદર આવા મોટા ઘનાકાર અધિચ્છદીય કોષો આવેલા છે. આ ઘનાકાર અધિચ્છદીય કોષો એ સમવિભાજન પામીને અહીંયા આગળ કયું વિભાજન છે એ પણ ખૂબ ધ્યાન રાખવાની વાત છે, કારણ કે આમાં જ્યારે એમસીક્યુ પૂછાય ત્યારે ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય છે. આ પ્રાથમિક જનન કોષો છે એ સમવિભાજન પામી અને ખૂબ મોટી સંખ્યામાં ચોક્કસ પ્રકારના કોષો ઉત્પન્ન કરે છે, જેને આદિ શુક્ર કોષો કહેવાય છે. આ આદિ શુક્ર કોષો ત્યાંથી પ્રજનન કોષોના નિર્માણની સાચી ક્રિયા શરૂ થાય છે. આ આદિ શુક્ર કોષો તરીકે ઓળખાતા જે કોષો છે એમાંથી કેટલાક એ વિભાજન પામવાનું બંધ કરી વૃદ્ધિ પામે છે, એના કદમાં વધારો થાય છે, કોષ રસના જથ્થામાં વધારો થાય અને ડીએનએ નું રેપ્લિકેશન શરૂ થાય છે. અને આમ આવી બધી ઘટનાઓને અંતે આ જે આદિ શુક્રકોષ છે એ આદિ શુક્રકોષ એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં રૂપાંતર પામે છે અને આ પણ એક પ્રકારના સમવિભાજનની ઘટના દ્વારા થતી હોય છે. તો અહીંયા આગળ આ આદિ શુક્રકોષમાંથી સૌથી પહેલા પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બને છે, જે રંગસૂત્રની સંખ્યાની દ્રષ્ટિએ દ્વિકીય હોય છે. એટલે અહીંયા આગળ યાદ રાખવાનો હું એક ક્રમ પણ તમને લખું છું કે સૌપ્રથમ શું રહેલું હોય છે, પ્રાથમિક જનન કોષો જેને કહેવાય છે PG6. આ પ્રાથમિક જનન કોષોમાંથી શેનું નિર્માણ થાય, તો કે હવે હું અહીંયા દોરીશ, પ્રાથમિક જનન કોષોમાંથી આ જે નિર્માણ પામે છે એ છે આદિ શુક્ર કોષ. અચ્છા, આ આદિ શુક્ર કોષ એ કઈ ક્રિયા દ્વારા નિર્માણ પામ્યો છે? સમવિભાજન દ્વારા. એટલે જો આની અંદર રંગસૂત્રની સંખ્યા દ્વિકીય હોય તો આમાં પણ રંગસૂત્રની સંખ્યા દ્વિકીય એટલે કે 2n જોવા મળે. હવે યાદ રાખજો, આ આદિ શુક્રકોષ એ ફરી વખત શેમાં રૂપાંતર પામે છે? તો કે આ આદિ શુક્રકોષ એ ફરી વખત રૂપાંતર પામે છે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પણ કેવો હોય છે? દ્વિકીય હોય છે. ઇટ મીન્સ કે અહીંયા સુધી સમવિભાજનની ક્રિયા થતી હોય છે. હવે ધ્યાન રાખજો કે આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એ અર્ધીકરણ 1 માં પ્રવેશે છે. હવે આપણે 11મા ધોરણની અંદર અર્ધીકરણ ભણી ગયા છીએ કે અર્ધીકરણ 2 ભાગમાં વહેંચાયેલું છે, અર્ધીકરણ ભાગ 1 અને અર્ધીકરણ ભાગ 2. તમે એ પણ જાણો છો કે અર્ધીકરણને અંતે એક કોષમાંથી 4 કોષોનું નિર્માણ થાય છે અને આ 4 કોષમાં રંગસૂત્રોની સંખ્યા એટલે કે જનીન દ્રવ્ય ઈ માતૃકોષ કરતા અડધું હોય છે. તો અહીંયા આગળ આ આપણા માટે માતૃકોષ છે. કયો? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. હવે આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એ અર્ધીકરણ 1 માં પ્રવેશે એટલે એમાંથી 2 કોષોનું નિર્માણ થાય અને આપણે જાણીએ છીએ કે આ બંને કોષોમાં રંગસૂત્રની સંખ્યા અડધી એટલે કે n એટલે કે એકકીય હોય છે. તો અહીંયાથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એમાંથી કેટલા કોષ બનવાના છે? 2 કોષ બને છે અને આ બંને કોષો હોય એ રંગસૂત્રની સંખ્યાની દ્રષ્ટિએ એકકીય હોય છે અને આ કોષોને કહેવામાં આવે છે દ્વિતીય પૂર્વ શુક્રકોષ. આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ બનવાની જે ઘટના થઈ એ કઈ છે? અર્ધીકરણ 1. ઓકે, તો આ ક્રમ બહુ મહત્વનો છે. ફરીથી કહું છું, આ યાદ રાખતા જજો કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષ બન્યો છે એ અર્ધીકરણની ઘટના દ્વારા. અચ્છા, હવે આ બંને દ્વિતીય પૂર્વ શુક્રકોષો સ્વતંત્ર રીતે અર્ધીકરણ 2 માં પ્રવેશે છે. તો આ પોતે અર્ધીકરણ 2 માં પ્રવેશે
આ પોતે અર્ધીકરણ બે માં પ્રવેશે એટલે બંનેની અંદરથી ફરીથી બબ્બે નવા કોષોનું નિર્માણ થાય એટલે આમ એક માત્ર કોષમાંથી અંતે ચાર માત્ર ચાર કોષોનું નિર્માણ થશે બાળકોષોનું કે જેમાં રંગસૂત્રની સંખ્યા અડધી હશે તો જુઓ કે ફરી વખત દ્વિતીય પૂર્વ શુક્રકોષો છે એ વિભાજન પામે છે અને એ ફરી વખત ચાર કોષોનું નિર્માણ કરે છે બંને બબ્બે આ કોષોને આપણે શું કહીશું કે આ કોષોને આપણે કહીએ છીએ એ છે પ્રશુક્રકોષ એટલે દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી શેનું નિર્માણ થાય છે પ્રશુક્રકોષ આ પ્રશુક્રકોષ પણ રંગસૂત્રની સંખ્યાની દ્રષ્ટિએ એકકીય હોય છે હવે યાદ રાખજો કે આ પ્રશુક્રકોષો જે ચાર બન્યા એ હવે એક ચોક્કસ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થાય છે અને એમાંથી શુક્રકોષનું નિર્માણ થાય છે એ પ્રક્રિયાને કહેવાય છે શુક્ર કાયાંતરણ કાયા પલટ થાય એની આખી રચના છે એમાં ઘણા બધા ફેરફારો થાય છે આમ શુક્ર કાયાંતરણની પ્રક્રિયાને અંતે આ ચાર પ્રશુક્રકોષોમાંથી શુક્રકોષોનું નિર્માણ થાય છે એટલે આમ આ ચારે એ આવા શુક્રકોષોનું નિર્માણ કરે છે પ્રક્રિયાને કહેવાય છે શુક્ર કાયાંતરણ બરાબર શુક્ર કાયાંતરણની પ્રક્રિયા દ્વારા આ જે ચાર બન્યા એને આપણે કહીએ છીએ શુક્રકોષો હવે આપણને આવા પ્રશ્નો પૂછાઈ શકે નીટની અંદર કે એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી કેટલા શુક્રકોષોનું નિર્માણ થાય અચ્છા હવે એવું પૂછે કે એક આદિ શુક્રકોષમાંથી કેટલા પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું નિર્માણ અચ્છા એવું પૂછે કે એક દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી કેટલા શુક્રકોષનું નિર્માણ થાય તો દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી ફક્ત બે એટલે આમ આ રીતે તમારે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ થી આ પ્રશ્નના સ્વરૂપમાં જો તૈયાર કરવું હોય તો આ ચાર્ટ છે એ તમને ખૂબ મદદરૂપ થશે તો આ રીતે શુક્ર કાયાંતરણની ક્રિયાને અંતે આ શુક્રકોષોનું નિર્માણ થાય છે હવે આપણે અહીંયા શુક્રપિંડ આજે જે નલિકા છે શુક્રોત્પાદક એના છેદની દ્રષ્ટિએ સમજીએ તો સૌથી નીચે અહીંયા આગળ આવા મોટા ઘનાકાર જે કોષો છે આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષોનું નિર્માણ જે થાય છે જેમાંથી એવા આદિ શુક્રકોષો છે આ આદિ શુક્રકોષો છે આ આદિ શુક્રકોષોમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષોનું નિર્માણ આ જે ભાગ છે આટલો એ અહીંયા ફરીથી આપણે દોરીએ છીએ તો આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષો છે એમાંથી આપણને મળે છે દ્વિતીય પૂર્વ શુક્રકોષો આ બધા દ્વિતીય પૂર્વ શુક્રકોષો છે બરાબર આ દ્વિતીય પૂર્વ શુક્રકોષો એ હવે પ્રશુક્રકોષોમાં રૂપાંતર પામશે ખરેખર આવા પ્રશુક્રકોષો છે આપણને જોવા મળશે શુક્રકોષો એ સર્ટોલી કોષો તરીકે ઓળખાતા કોષોની અંદર આ સર્ટોલી કોષો મેં તમને અગાઉ કીધું તું એ પ્રમાણે આ સર્ટોલી કોષો છે એની અંદર શુક્રકોષો પોતાનું શીર્ષ છે
એને દાખલ કરે છે જ્યારે શુક્ર કાયાંતરણ પૂરું થાય પછી. આ યાદ રાખજો, શુક્ર કાયાંતરણ પછી એ સર્ટોલી કોષોમાં પોતાનું શીર્ષ છે એને દાખલ કરે છે. આ સર્ટોલી કોષોમાંથી એને પોષણ પ્રાપ્ત થાય છે અને અંતે હવે આ શુક્ર કોષો છે, એટલે કે ખરેખર તમને ફરીથી દોરી દઉં તો આ શુક્ર કોષો અહીંયા બન્યા, ખ્યાલ આવે છે તમને, અહીંયા બને છે. હવે આ શુક્ર કોષોનું અહીંયા આ રીતે અહીંયા સ્તરમાંથી બનતા બનતા આ રીતે ઘટનામાં અહીંયા બહાર આવે, એટલે આ બધા જ શુક્ર કોષો હવે અહીંયા લ્યુમેન એટલે કે આ પોલાણાની અંદર આવે છે. આ બધા જ દીચ્છદોમાંથી ઉત્પન્ન થતા શુક્ર કોષો અને આ શુક્ર કોષો હવે આ નલિકામાંથી વહન પામી અને આગળ કેવી રીતે જશે એની આપણે પાછી વાત સમજીએ છીએ. તો આ નીચે જોવા મળે છે એ કયા કોષો છે? લેડિંગના કોષો છે, આ આદિ શુક્ર કોષ, પ્રાથમિક પૂર્વ શુક્ર કોષ, દ્વિતીય પૂર્વ શુક્ર કોષ, પ્રશુક્રકોષ, બરાબર, અને અંતે આ આપણે દોરીએ ઈ શુક્રકોષ. તો આ રીતે શુક્રકોષોનું નિર્માણ અહીંયા શુક્રોત્પાદક નલિકાઓની અંદર થાય છે. ફરીથી યાદ રાખજો, આ સમગ્ર ઘટનાક્રમ છે યાની અંદર અહીંયા આ ભાગમાં થતું જોવા મળે છે. આ ઘટનાની અંદર અંતઃસ્ત્રાવનો પણ એટલો જ અગત્યનો ફાળો છે. તો કયા કયા અંતઃસ્ત્રાવનો કયો શું ફાળો છે એ પણ આપણે સમજીએ. તો સૌપ્રથમ આ શુક્રકોષ જનનની ઘટના એની વાત આપણે લખીએ કે એક મુદ્દાસર. સૌપ્રથમ શુક્રપિંડમાંથી શુક્રપિંડની શુક્રોત્પાદક નલિકાઓ, શુક્રપિંડની શુક્રોત્પાદક નલિકાઓ છે એની અંદર શું થાય છે? તો કે આદિ શુક્ર કોષોમાંથી શું બનવાની પ્રક્રિયા? શુક્ર કોષોનું નિર્માણ થવાની ક્રિયા છે એને શુક્રકોષ જનન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ શુક્રકોષ જનન. ફરીથી કહું છું કે અહીંયા જે આદિ શુક્રકોષો છે એમાંથી બને, પરંતુ આદિ શુક્રકોષોનું નિર્માણ શમાંથી થાય? પ્રાથમિક જનન કોષો. આ મુદ્દો છે, આ બાબત છે, આપણને ટેક્સ્ટબુક ની અંદર આપેલી નથી, એટલે આપણે તમે અહીંથી જ તમને એવું હશે કે ભાઈ વાંચવા મળશે, પરંતુ આ બાબત પણ આપણા માટે નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી અગત્યની છે. હવે આપણે મુદ્દા વાઇઝ જે અહીંયા લખેલું છે, જે કઈ ચાર્ટ છે એને જ આપણે શબ્દોમાં લખવાનો છે. તો સૌપ્રથમ હું અહીંયાથી જ શરૂઆત કરીશ. અને આ આખી ઘટના છે એ ક્યારે થાય છે? યૌવનારંભમાં આ શરૂઆત થાય છે. યૌવનારંભની અંદર જનન અધિચ્છદ ની અંદર મોટા ઘનાકાર કયા કોષો આવેલા છે? પીજીસી અને લાંબા સર્ટોલી કોષો આવેલા હોય છે. આ મોટા ઘનાકાર અધિચ્છદ કોષો એ સમવિભાજન દ્વારા શેમાં રૂપાંતર પામે છે? મોટી સંખ્યામાં આદિ શુક્ર કોષનું નિર્માણ કરે છે, બરાબર છે? આદિ શુક્ર કોષોનું નિર્માણ કરે છે. અચ્છા, આ આદિ શુક્ર કોષો એ હવે આ આદિ શુક્ર કોષો એ મુખ્યત્વે શું કરે છે?
તો કે એમાંથી કેટલાક છે ઈ વિભાજન એ બંધ થાય અને આ આદિ શુક્રકોષોમાં શું ફેરફાર થાય તો કે એની અંદર એક થાય છે ડીએનએ નું રેપ્લિકેશન, બે કે વૃદ્ધિ થાય જેમાં કોષરસમાં વધારો થાય અને એટલે એના કદમાં વધારો થાય છે. આ આદિ શુક્રકોષોમાં આ ઘટના થઈ અને એમાંથી એ શું બનાવે છે તો કે એમાંથી એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બનાવે છે. બરાબર છે, આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બન્યો. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એ અર્ધીકરણ એક દ્વારા શેમાં રૂપાંતર પામશે, બે દ્વિતીય પૂર્વ શુક્રકોષોનું નિર્માણ કરે છે. અહીંયા આગળ આપણે આ ઉલ્લેખ કરવો જોઈએ કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ 2N ધરાવે છે, જ્યારે દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે ઈ એકકીય હોય છે. હવે આ બંને દ્વિતીય પૂર્વ શુક્રકોષો એ શેમાં દાખલ થાય છે તો અહીં આપણે લખીએ કે ઈ અર્ધીકરણ બે માં પ્રવેશે છે. અર્ધીકરણ બે માં પ્રવેશે છે અને કુલ 4 શેનું નિર્માણ કરે છે, પ્ર શુક્રકોષોનું નિર્માણ કરે છે. આ પ્ર શુક્રકોષો એ શું કરે છે તો કે આ પ્રશુક્રકોષો એનું શુક્રકોષોમાં રૂપાંતર થાય છે. ઈ ઘટનાને શું કહેવાય છે તો કે પ્રશુક્રકોષોનું શુક્રકોષોમાં રૂપાંતર થવાની ક્રિયાને શુક્ર કાયાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. અચ્છા, આ શુક્ર કાયાંતરણ બાદ અહીંયા શુક્ર કાયાંતરણ થઈ જાય એના પછી આ શુક્રકોષો એનું શીર્ષ એ સર્ટોલી કોષોમાં દાખલ કરે છે, જેથી એને પોષણ પ્રાપ્ત થાય છે. એટલે હવે શુક્રકોષો છે એ એનું શીર્ષ એ સર્ટોલી કોષોમાં દાખલ કરે છે, જેથી એને પોષણ પ્રાપ્ત થાય છે અને આગળ એ અંડકોષને ફલિત કરવા માટે સક્ષમ બને છે. તો આ રીતે આ શુક્રકોષ જનનની ક્રિયા એને આપણે જોઈ. હજી આમાં આગળ આપણે અંતઃસ્ત્રાવોનો ફાળો પણ જોવાનો છે. બરાબર, અંતઃસ્ત્રાવોનો ફાળો એ પહેલા તમને કહી દઉં કે અહીંયા આગળ શુક્રકોષ જનનની ક્રિયામાં એક સાથે આશરે 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષો છે એ નિર્માણ પામતા હોય છે, જેની આપણે આગળ ચર્ચા કરવાની છે. હવે આગળ આમાં તે શું જોવાનું છે આપણે, અંતસ્ત્રાવોનો ફાળો. તો અંતસ્ત્રાવોનો ફાળો બીજી એક વાત તમને કહી દઉં કે અહીંયા આગળ આપણી પાસે જે સર્ટોલી કોષો છે, અહીંયા આગળ જે આપણે આ સર્ટોલી કોષો છે એને બીજા એક નામથી પણ ઓળખાય છે,
એને નર્સ સેલ્સ પણ કહેવામાં આવે છે. નર્સ સેલ્સ કહેવામાં આવે છે. હવે અમારામાં આગળ શુક્રકોષ જનનમાં અંતઃસ્ત્રાવનો ફાળો. આપણે 11મા ધોરણની અંદર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના પ્રકરણની અંદર ભણી ગયા છીએ કે મુખ્યત્વે યૌવનારંભની અંદર ખાસ કરીને GnRH ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન નો સ્ત્રાવ એની માત્રામાં વધારો થાય છે યૌવનારંભે. હવે આપણે જાણીએ છીએ કે આ GnRH ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન એ ખરેખર તો હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ છે, પણ આપણને એ પણ ખબર છે કે આ GnRH એ કોના પર અસર કરે છે, તો કે આ GnRH એ મુખ્યત્વે પિચ્યુટરી ગ્રંથિના અગ્રખંડ એટલે કે અગ્ર પિચ્યુટરી ગ્રંથિ ઉપર અસર કરે છે. આ અગ્ર પિચ્યુટરી એ ગોનેડોટ્રોપિન્સ તરીકે ઓળખાતા બે અંતઃસ્ત્રાવો કયા કયા? LH અને FSH. LH એટલે યુટિલાઇઝિંગ હોર્મોન અને FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આવા બે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. આ બંને અંતઃસ્ત્રાવો એ અલગ અલગ ટાર્ગેટ ઉપર કામ કરી અને આ શુક્રકોષ જનનની ક્રિયા છે એને પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. તો અંતઃસ્ત્રાવોનો ફાળો આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ GnRH ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન એટલે કે અંતઃસ્ત્રાવ એ અહીંયા મદદરૂપ થાય છે. આ GnRH એનો સ્ત્રાવ કોણ કરે છે? હાઇપોથેલેમસ. આ ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન એ કોના ઉપર કાર્ય કરે છે? અગ્ર પિચ્યુટરીને અસર કરે છે. અને અગ્ર પિચ્યુટરીને અસર કરી અને એમાંથી એ કયા બે અંતઃસ્ત્રાવને સ્ત્રાવ કરવામાં મદદરૂપ થાય છે? એક LH અને એક FSH. LH યુટિલાઇઝિંગ હોર્મોન અને FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. અચ્છા, હવે આ બંનેના ટાર્ગેટ કોણ? તો યાદ રાખજો કે LH છે ને એનો ટાર્ગેટ L ઉપરથી આપણે યાદ રાખવાનું લેડિંગના કોષો, L L લેડિંગના કોષો, અને FSH છે એ કોના ઉપર કાર્ય કરે છે? સર્પટોલી કોષો. એટલે બંનેના ટાર્ગેટ કોણ કોણ છે? યુટિલાઇઝિંગ હોર્મોન છે એ લેડિંગના કોષો પર કાર્ય કરે છે એટલે કે એને સક્રિય કરે છે, ઉત્તેજિત કરે છે. જ્યારે FSH છે એ કોને? સર્ટોલી કોષોને અસર કરે છે. અચ્છા, હવે આ LH છે યુટિલાઇઝિંગ હોર્મોનનો જ્યારે સ્ત્રાવ થાય, અહીંયા રુધિર વાહિનીઓ આવેલી હોય એટલે રુધિર મારફતે અહીંયા આગળ એનો સ્ત્રાવ થાય છે, જેના પરિણામે આ જે લેડિંગના કોષો છે એ મુખ્યત્વે એન્ડ્રોજન્સના સ્ત્રાવને સંશ્લેષણ અને સ્ત્રાવ કરવામાં મદદરૂપ થાય છે. તો એન્ડ્રોજન્સનો સ્ત્રાવ અને સંશ્લેષણ એને ઉત્તેજવાનું કામ આ કોણ કરે છે? યુટિલાઇઝિંગ હોર્મોન. જ્યારે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન સર્ટોલી કોષો પર કાર્ય કરે છે, આ સર્ટોલી કોષો એ શુક્ર કાયાંતરણની ક્રિયાને અંતે એ શુક્ર કોષોને પોષણ આપે છે અને ખાસ કરીને શુક્ર કાયાંતરણની અંદર જે મદદરૂપ થતા કારકો હોય એના નિર્માણમાં એ ભાગ ભજવે છે. તો લેડિંગના કોષો છે એ એન્ડ્રોજન્સ તરીકે ઓળખાતા જે અંતઃસ્ત્રાવો છે એના સંશ્લેષણ અને સ્ત્રાવને પ્રેરે છે. જ્યારે આ FSH છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, સર્ટોલી કોષો છે એને શુક્ર કાયાંતરણ ની ક્રિયામાં જે ભાગ ભજવતા કારકો છે એના નિર્માણમાં મદદરૂપ થાય છે.
તો આ રીતે અંતઃસ્ત્રાવનો પણ આ ક્રિયામાં અગત્યનો ફાળો રહેલો છે. ત્યારબાદ હવે આ જે શુક્રકોષનું નિર્માણ થયું એ શુક્રકોષની રચના કેવી હોય એ આપણે સમજવાની છે. એટલે હવેનો આપણો આની પછીનો ટોપિક છે શુક્રકોષની રચના. શુક્રકોષની રચના, શુક્રકોષની રચના જોતા એમાં મુખ્યત્વે ચાર ભાગ જોવા મળે છે. એક શીર્ષ, એક ગ્રીવા, એક મધ્ય ભાગ અને પૂંછડી, એમ ચાર ભાગો મુખ્યત્વે જોવા મળે છે. શુક્રકોષની રચનામાં એક શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડી, આમ ચાર ભાગ જોવા મળે છે. હવે આકૃતિ દ્વારા આપણે સમજીએ તો આ શુક્રકોષ છે એની રિયલી રચના કેવી હોય તો એ આવી જોવા મળે છે. આ એનો શીર્ષ પ્રદેશ છે. એની ઉપરના ભાગમાં એક આવી ચોક્કસ પ્રકારની રચના જોવા મળે છે, વિશિષ્ટ. જે એને એનો અગ્રભાગ કહેવાય છે શુક્રાગ્ર. હવે અહીંયા આગળ એમની ફરતે આખું એક રસ સ્તર હોય છે. એટલે આખો જે શુક્રકોષ છે એ એક રસ સ્તર દ્વારા આવરિત થયેલો હોય છે. આ એનું રસ સ્તર. સળંગ હોય પૂંછડી સુધી જોવા મળે છે. સમગ્ર શુક્રકોષને ઘેરવાનું કામ કરે છે, બરાબર. હવે આટલો વિસ્તાર છે એ એની નેક એટલે કે ગ્રીવા છે. આ શીર્ષ છે, હવે ગ્રીવા. અને અહીંયા અંદરના ભાગમાં આ એનું એકકીય કોષ કેન્દ્ર છે જેની અંદર આવું રંગસૂત્ર દ્રવ્ય જોવા મળે છે. રંગસૂત્ર દ્રવ્ય યુક્ત એકકીય કોષ કેન્દ્ર, કારણ કે હવે એકકીય જ બની ગયેલો છે, એન છે, બરાબર. આ બધા જ છે ઈ એન છે. અહીંયા આગળ આ ભાગમાં આપણને એક મધ્યસ્થ તંતુ જોવા મળ્યો. બરાબર, આવો એક મધ્યસ્થ તંતુ જોવા મળે છે. આ એની ગ્રીવા છે, આટલો ભાગ. હવે
અહીંયા આગળ એનો આ મધ્ય ભાગ છે આ મધ્ય ભાગ હવે અહીંયા આગળ મધ્ય ભાગની અંદર ખાસ કરીને કણાભ સૂત્ર આવેલા હોય છે કે જે આ શુક્રકોષને ગતિશીલતા પૂરી પાડવાની શક્તિ આપે છે નીચે જતો હોય અને અહીંયા આગળ આ બધા કણાભ સૂત્રીય વિસ્તાર છે અને અહીંયાથી આ પૂછડી બરાબર અને એની અંદર પણ આ રીતે તંતુમય રચના આપણને જોવા મળે આ આખી શુક્રકોષની રચના તો શુક્રકોષના વિવિધ ભાગોને આપણે પહેલા દર્શાવીએ તો આટલો ભાગ એ એનું શીર્ષ છે આ ગ્રીવા છે આટલો એનો મધ્ય ભાગ છે અને આ બધી એની પૂંછડી છે ઓકે હવે નામ નિર્દેશન ને ડિટેલમાં કરીએ તો આ બ્લુ કલરનું જે આવરણ છે એ રસ સ્તર આ જે આગળનો મોટો ભાગ છે ટોપી જેવો એને કહેવાય છે શુક્રાગ્ર જેનું નિર્માણ ગોલગીકાયમાંથી થાય છે બરાબર આ કોષ કેન્દ્ર છે એ શું ધરાવે છે તો કે રંગસૂત્રીય દ્રવ્ય ધરાવતું એકકીય કોષ કેન્દ્ર ઓકે હવે અહીંયા આગળ આ જે ભાગ છે એની અંદર તારા કેન્દ્ર આવેલા હોય છે અહીંયા આગળ બે અલગ અલગ બરાબર તો એમાં આ છે ઈ અગ્રસ્થ અને આ દૂરસ્થ તારાકાય અગ્રસ્થ અને દૂરસ્થ તારાકાય જોવા મળે છે આ બધા કણાભ સૂત્ર છે કે જે શક્તિ આપવાનું કામ કરે છે પછી આ છે ઈ અંતિમ ભાગ જોવા મળે છે આ તંતુમય મજ્જા પણ જોવા મળે તો આ રીતે આ શુક્રકોષની રચના આપણને જોવા મળે છે હવે શુક્રકોષની રચનામાં જે ચાર ભાગો છે શીર્ષ ગ્રીવા મધ્ય ભાગ અને પૂંછડી સૌપ્રથમ રસ સ્તર શુક્રકોષ છે એ આખા રસ સ્તર વડે ઘેરાયેલું હોય છે શુક્રકોષના અગ્ર ભાગને શીર્ષ તરીકે ઓળખવામાં આવે છે આ શીર્ષ છે એની ટોચ ઉપર એક ટોપી જેવી રચના છે જેને શું કહેવાય છે શુક્રાગ્ર કહેવાય છે આ શુક્રાગ્ર
એ ફરીથી કહું છું ગોલ્ગી કાયમાંથી બને છે અને એ શુક્રાગ્રહમાં ઉત્સેચકો રહેલા હોય છે અને આ ઉત્સેચકો એને અંડકોષ સાથે ફલન થવાની ક્રિયામાં મદદરૂપ થાય એનું નામ અહીંયા હું લખી દઉં છું એ ઉત્સેચકનું નામ છે હાયેલ્યુરોનિડેઝ આ હાયેલ્યુરોનિડેઝ નામનો ઉત્સેચક છે એ શુક્રકોષને અંડકોષમાં દાખલ થવામાં મદદરૂપ થાય છે તો આ ઉત્સેચકો એ શેષની અંદર આવેલા હોય ટોપી જેવો ભાગ એને શુક્રાગ્રહ કહેવાય છે આ ઉપરાંત શીર્ષની અંદર બીજું શું આવેલું હોય છે તો કે રંગસૂત્રીય દ્રવ્ય ધરાવતું એકકીય કોષ કેન્દ્ર જોવા મળે છે અહીંયા જોવા મળે છે હવે ખાસ ધ્યાન રાખજો કે એનો ગ્રીવાનો ભાગ છે ત્યાં આગળ અગ્રસ્થ અને દૂરસ્થ તારાકાય જોવા મળે છે ત્યાર પછી છે મધ્ય ભાગ મધ્યભાગે મુખ્યત્વે શું ધરાવે છે કણાભ સૂત્રો ધરાવે છે આ કણાભ સૂત્રો એ એને શક્તિ આપે છે જે ચલિતતા પૂરી પાડવાનું કામ કરે છે એટલે કે આ એને ગતિશીલતા આપે છે જેથી અંડકોષ સુધી પહોંચી જાય એટલે કણાભ સૂત્રો છે એ ગતિશીલતા માટેની શક્તિ પૂરી પાડવાનું કામ કરે છે ત્યાર પછી પૂંછડી છે એ એને તરવામાં મદદરૂપ થાય છે હવે આપણે કીધું એ પ્રમાણે કે આશરે એક સ્ખલનમાં 200-300 મિલિયન જેટલા શુક્રકોષોનો ત્યાગ થતો હોય છે આ 200-300 મિલિયન જેટલા શુક્રકોષોનો ત્યાગ થતો હોય છે આ ત્યાગ અહીંયા આગળ આખા લ્યુમેનમાં એટલે કે આ પોલાણની અંદર શુક્રોત્પાદક નલિકાના પોલાણમાં થતો હોય છે હવે આ શુક્રકોષો ખાસ ધ્યાન રાખજો કે અહીંયાથી નિર્માણ પામીને બધા શુક્રકોષો અહીંયા આવી અને આ પોલાણમાંથી વહન પામે છે ત્યારે આ બધી જ નલિકાઓ ભેગી મળી અને અહીંયા આગળ આપણે જોઈ ગયા હતા એ અધિવૃષણ નલિકાનું નિર્માણ કરે છે આ અધિવૃષણ નલિકાની અંદર શુક્રકોષો છે એ પુખ્ત અને પરિપક્વ બનવાની ક્રિયા થાય છે અધિવૃષણ નલિકામાંથી શુક્રવાહિની મારફતે એ જ્યારે વહન પામે છે આપણે પુરુષના પ્રજનન તંત્રની રચનામાં જોઈ ગયા ત્યારે જુદી જુદી ગ્રંથિઓમાંથી એમાં એનો સ્ત્રાવ ભળે છે આ સ્ત્રાવ પૈકી જે શુક્રાશયનો સ્ત્રાવ જેને શુક્રાશય રસ કહીએ છીએ એ શુક્રાશય રસ અને શુક્રકોષો ભેગા મળી અને વીર્યનું નિર્માણ કરે છે એટલે આ યાદ રાખજો શુક્રાશય રસ અને શુક્રકોષો એ ભેગા મળી અને વીર્યનું નિર્માણ કરે છે આ વીર્યની પીએચ એ 7.2-7.6 વચ્ચે હોય એટલે કે આલ્કલાઇન હોય છે શું કામ તો કે જ્યારે શુક્રકોષોનો ત્યાગ યોનિ માર્ગમાં જાય ત્યારે યોનિ માર્ગનું જે પીએચ છે એ એસિડિક હોય છે જેથી એ તટસ્થ બનાવવા માટે મદદરૂપ થાય એટલે વીર્યની પીએચ 7.2-7.6 વચ્ચે જોવા મળે છે અહીંયા આગળ જે શુક્રકોષો રહેલા હોય છે ખાસ આ યાદ રાખજો કે 200-300 મિલિયન જે શુક્રકોષો હોય છે એ શુક્રકોષો પૈકીના 60% શુક્રકોષો છે એ સામાન્ય દેખાવ અને કદ વાળા હોવા જોઈએ અને સામાન્ય દેખાવ અને યોગ્ય કદ ધરાવતા હોવા જોઈએ અને બીજું કે આ 60% માંથી 40% છે એ અતિ ક્રિયાશીલ અને ખૂબ જ ગતિશીલતા ધરાવતા હોય તો જ એ ફલનની ક્રિયા માટે યોગ્ય છે એમ ગણવામાં આવે છે ઘણી વખત આ ગતિશીલતા પૂરી ન હોવાથી અથવા તો આવા શુક્રકોષો યોગ્ય પ્રમાણમાં ન હોવાથી પણ કેટલીક વખત પુરુષો એ પિતા બની શકતા નથી વંધ્યત્વ જોવા મળતું હોય છે અહીંયા આગળ બીજી એક વાત માત્ર જાણકારી માટે કે એક સ્ખલન દરમિયાન આશરે 3-4 ml જેટલું આ વીર્ય છે એ ઉત્પન્ન થતું હોય અને એની અંદર આશરે એટલા બધા શુક્રકોષો જોવા મળે છે એટલે આમ કરોડો શુક્રકોષો એક સાથે ઉત્પન્ન થાય છે હવે એ શુક્રકોષોનું નિર્માણ થઈ ગયું આ નલિકામાંથી વહન પામીને અધિવૃષણ નલિકામાં થઈ અને એ બધી ગ્રંથિઓ એના સ્ત્રાવમાં ભળી અને જ્યારે મૂત્રજનન માર્ગમાંથી શિશ્ન મારફતે યોનિ માર્ગમાં સ્ત્રાવ થાય ત્યારે આગળ ફલનની ક્રિયા થાય અને
પછી ગર્ભનું નિર્માણ અને ગર્ભધારણ કેમ થાય એ આપણે આ ચેપ્ટરની અંદર આગળના ટોપિકોમાં ભણવાનું છે. તો આમ આજે આપણે શુક્રકોષ જનન અને શુક્રકોષની રચના અહીંયા પૂરી કરીએ છીએ. આજનો આ લેક્ચર અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.